નમસ્કાર મિત્રો, એચયુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. ઇવન આ ખાલી ફર્સ્ટ એક્ઝામ માટે લખ્યું છે, પણ યાદ રાખજો આ ફર્સ્ટ એક્ઝામ માટે છે. એના ઉપરાંત બોર્ડ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો બોર્ડ પરીક્ષામાં આટલા પ્રશ્નો આવડતા હોય તો જ જજો, બાકી ના જતા. બરાબર, ફર્સ્ટ એક્ઝામ માટે છે જ, પણ બોર્ડ એક્ઝામ માટે આના કરતાં બમ્પર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બધા જે રહ્યા. એટલે ફર્સ્ટ એક્ઝામમાં તમને આમાંથી પૂછાશે, પછી બોર્ડ એક્ઝામની અંદર પણ પૂછાશે. આ ક્વેશ્ચન કોઈ હાલતા ચાલતા કાઢી નાખ્યા નથી. આના પાછળનું બહુ મોટો એનાલિસિસ છે, એ તમને ઇઝીલી મળી ગયો. સર્ચ કરી દીધું એચયુ ગઢવી, અથવા તમે સર્ચ કર્યું હશે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ કેમેસ્ટ્રી એમપીએન, તમને આ વિડીયો મળી જાય. તો આ બહુ મોટું લક છે તમારું કે તમને આ વિડીયો મળી ગયો. બરાબર, સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, પહેલો વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર મિત્રો જે પ્રશ્નો પૂછાય છે એમાં પહેલો જ 2 માર્ક્સનો પ્રશ્ન. દરેક ક્વેશ્ચન જે છે એ 2 ગુણનો રહેશે. અહીંયા હું લખી દઉં 2 ગુણ, ઠીક છે. ઓકે, પહેલો પ્રશ્ન છે અભિસરણની જૈવિક તથા ઔદ્યોગિક અગત્યતાની ચર્ચા કરવાની, આ 2 માર્ક્સની અંદર તમને પૂછાય છે. બીજો પ્રશ્ન છે કોલરોસનો નિયમ લખી અને તેનું મહત્ત્વ એટલે કે ઉપયોગિતા જણાવો, આ તમને 2 માર્ક્સની અંદર પૂછે છે. પછી છે CuSO4નું દ્રાવણ 8 મિનિટ અને 45 સેકન્ડ માટે 5 એમ્પિયરનો પ્રવાહ તમે એની અંદર વિદ્યુત વિભાજ્ય કરવામાં આવે, પ્રવાહ વડે વિદ્યુત વિભાજ્ય કરવામાં આવે તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે. તો કોપરનું દળ ગણવાનું થઈ શકે. જુઓ, CuSO4નું દ્રાવણ 8 મિનિટ માટે અને 45 સેકન્ડ માટે 5 એમ્પિયર જેટલો જે વિદ્યુત પ્રવાહ છે એના વડે વિદ્યુત વિભાજ્ય કરીએ તો તમને કેથોડ પર કેટલો જે છે એ નિક્ષેપિત થયેલ કોપરનું દળ તમને ગણવાનું છે. એકદમ સિમ્પલ આ એક્ઝામ્પલ છે. પછી છે સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષની એનોડ અને કેથોડ પરની જે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ છે એ લખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ જે છે એ, શું ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ તમને લખવાનું પૂછી શકે. હવે આના માટે તમને સૂકો કોષ બી પૂછી શકે છે અને બીજા અન્ય કોષો પણ પૂછી શકે જેના માટે તમને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ પૂછી શકે છે. બરાબર, ઇવન બોર્ડ એક્ઝામમાં પણ. ચલો, 2 માર્ક્સની અંદર પૂછાય દ્રાવણની સાંદ્રતા એટલે શું. પહેલાં તો સાંદ્રતાની વ્યાખ્યા આપવાની, પછી તમને પૂછ્યું છે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો કઈ હોઈ શકે તે સમજાવો, ઠીક છે. ઓકે, પછી પૂછ્યું છે સંમિત એટલે કે કિરાલ અને અસંમિત કિરાલ વચ્ચેનો તમને તફાવત માંગ્યો છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે તો મૂક્યા છે. બરાબર, પછી પૂછ્યું છે લ્યુકાસ કસોટી સમજાવો 2 માર્ક્સની અંદર. પછી કેનિઝારો પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવવાની છે, પણ 2 માર્ક્સની છે એટલે વધુમાં વધુ તમે કેટલું લખી શકો તો 3 કે 4 મુદ્દા લખશો તો 2 મુદ્દાનો 1 માર્ક્સ. બરાબર, કેનિઝારો સમજાવવાની છે. હવે મુદ્દા નથી લખવાના, કેનિઝારો પ્રક્રિયા છે, રિએક્શન છે કેનિઝારો, તો એ સમજાવવા તમને આ સહેલી પડશે, એમાં મુદ્દા નથી આવતા. ખાલી પ્રક્રિયાના 4 સમીકરણો લખવાના છે. 9મો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો તમને તફાવત આપવાનો. આદર્શ દ્રાવણ એટલે શું અને બિન આદર્શ દ્રાવણ એટલે શું એનો તફાવત બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.99% પૂર્ણ થઈ જાય અથવા તો પૂર્ણ કરવા માટે જરૂરી સમય એટલે કે અર્ધ આયુષ્ય સમય તમને પૂછે છે. બોર્ડ એક્ઝામની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિતીય ક્રમની નહીં, શૂન્યક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે અર્ધ આયુષ્ય સમય તમને તારવવાનું કહી શકે છે. એના આલેખ પૂછી શકે છે, આલેખનો ઢાળ કેટલો છે, બધા માટે જે અચળાંક છે કે એનો એકમ તમને પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બધું. ચલો, ફ્રિન્કલ સ્ટેઇન અને સ્વાર્ટ્સ પ્રક્રિયાના માત્ર સમીકરણ લખો. આ સ્વાર્ટ્સ ફિટિંગ અને સ્વાર્ટ્સ બંને અલગ છે, એ 2 અલગ અલગ રીતના યાદ રાખજો. ફિનોલનું ઓક્સિડેશન સમજાવો, તો અલગ અલગ ફિનોલના ઉદાહરણ લઈને તમને એના ઓક્સિડેશન સમજાવવાના છે. ત્યારબાદ ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો લખો. ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો લખો એટલે તમને 4 નિયમો લખવા પડશે, એટલે 4 મુદ્દા લખશો તો તમારા પૂરા માર્ક્સ. શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક માટેનું જે સમીકરણ છે એ તારવવાનું છે. હવે આવ્યો પાછો બીજો 2 માર્ક્સનો પ્રશ્ન, આની અંદર શૂન્યક્રમની પ્રક્રિયા માટે પૂછે છે વેગ અચળાંકનું. પછી રીમન રિમાન્ડ પ્રક્રિયા વિશે ટૂંકનો લખો. રીમન રિમાન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સની અંદર પણ. અને કાર્બનિક પરાવર્તન તમને આપવાના છે. હવે એક વસ્તુ યાદ રાખજો, તમને કાર્બનિક પરાવર્તન પૂછશે ને 100% બોર્ડ એક્ઝામની અંદર પણ પૂછશે. બેન્ઝીનમાંથી ફિનોલ કઈ રીતના બને, તમને બેન્ઝીન પહેલાં તો બનાવી દેવાનું. બરાબર,
आ बेन्जीन में फिनॉल कई रीतना बन से तो बेन्जीन में फिनॉल कोई कोनी साथ प्रक्रिया करशो मे बी ZNS साथ अथवा तो गमे तेनी साथ फिनॉल में बेन्जीन बनाव तो ZNS साथ करिए पर फिनॉल में बेन्जीन करव हो बेन्जीन में फिनॉल करव तो शू करशो तो तमने पानी साथ प्रक्रिया करशो एना लीधे तमने कदाच मिली जैसे बराबर ए नॉर्मल है तमने आवड़े बहुत ईजी है एटले एवा तमने पूछी सके परावर्तनों। विभाग बी की बात करिए विभाग ए अंदर आटला प्रश्नों आवड़ता हो बॉस तो मजा आए आम अंदर थी फीलिंग आए कि हाँ मैंने कहीं आवड़े हूँ एक्जाम आप जाऊँ आम अंदर थी एम सॉफ्ट फीलिंग रहे कि थोड़ू घणु भार है मार मगज में केमिस्ट्री की एक्जाम आप जाइए एट्ले वधु में वधु जो मैं आप बदाज इम्पोर्टेंट क्वेश्चन बे मार्क्स कर लेशो एटरा मगज में थोड़ू आम वजन रहें कि ना बॉस कंक तो है मारी जोड़े जेनी हूँ जाऊँ छूँ एक्जाम आप ठीक है। चलो हेनरी नियम लखो पची बीजो तमने एनी जोड़े जोड़े पूछाय हेनरी नियम की बाजू में बीजा बे नियमों अबाष्पशील द्रावण माटे अने बाष्पशील द्रावण माटे बीजा बे नियमों ए बने नियमों करी लेवाना बराबर छे। पछी बीजो एक क्वेश्चन प्रथम क्रम की प्रक्रिया 30% विघटन माटे 40 मिनिट ले छे अथवा तो 40 मिनिटनो समय छे तो प्रक्रिया अर्धायुष्य समय शू तो अर्धायुष्य समय बे मार्क्स की अंदर ही पूछे छे त्रणमां ही पूछे छे आ लोको। प्रथम क्रम की प्रक्रिया माटे संकलित वेग नियम जे छे ए तारवानो छे अने जरूरी आलेख तमने एनो ड्रॉ करवानो छे आलेख शांति थी ड्रॉ करजो आलेख नो ढाल याद राखजो। पछी सूको कोष विषे तमने समझूती आपवानी छे ड्राई सेल बराबर पछी रोजन मुंड अने गाटरमान कोच प्रक्रिया लखो वाव मोस्ट इम्पोर्टेंट रिएक्शन है रोजन मुंड एंड गाटरमान कोच प्रक्रिया बराबर ए लखी देजो। प्रक्रिया वेग पर उद्वीपक की शू असर थाय असर तमने अलग थी पूछी शके छे प्रक्रिया क्रम पर जे उद्वीपक की असर थाय तमने पूछी शके छे याद रखो बराबर। पछी आलेख साथे समझावानी छे पची तमने एवं पूछू के व्युत्क्रमय धारण अने रेसिमीकरण विषय उदाहरण आपने समझावो व्युत्क्रमय धारण अने रेसिमीकरण व्युत्क्रमय धारण अने रेसिमीकरण विषय उदाहरण आपने समझावो आया तमारा त्रण मार्क्स प्रश्नों मित्रों चार मार्क्स प्रश्नों ने त्रण मार्क्स क्वेश्चन की बीजी लिस्ट तमने जुए थे ऑफकोर्स बधाने जुए थे बधाने खबर है हम तमने खबर है अमे कोण छे अमे सिंस 2018 थी थोड़ू क्लियर कर दो बॉस 2018 થી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો એનાલિસિસ કરીએ છીએ અમને ખબર હોય છે કે કઈ એક્ઝામમાં હવે કયા પ્રશ્નો પૂછાવાના છે અને કોના ઉપર એક્ઝામિનર વધારે ભાર મૂકવાના છે તો એવા ક્વેશ્ચનની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિસ્ટ અમારી પાસે ઓલરેડી રેડી હોય છે અને આ જે 2024 છે બરાબર એનો ડેટા અમારી પાસે આવી ગયો છે અને એના જે ડેટા પ્રમાણે જે જૂના પ્રીવિયસ યરના પેપર્સના એનાલિસિસ કરવાના એટલે અમે એમ નહીં કે તમના પેપર આવી જાય એનાલિસિસ કરવાનો જૂના જે પ્રીવિયસ યરના પેપર છે ઘણા બધા એ પેપર જોવાના પછી અલગ અલગ ઘણી બધી સ્કૂલોમાં આ વખતે કયા પેપર કાઢ્યા છે એ પેપર જોવાના એ બધી લિસ્ટ અમારી પાસે હોય અને એમાંથી ઘણા બધા સિમિલર ક્વેશ્ચન બહાર કાઢવાના અને એ સિમિલર ક્વેશ્ચનની અંદરથી એવરી યર બોર્ડમાં 70% જેટલું પૂછાય અને એમસીક્યુ પણ આપણે એવા લઈ લેવાના કેમિસ્ટ્રીની અંદર એમસીક્યુની પ્રિપેરેશન કઈ રીતના કરવાની આ પહેલું પેજ બીજું પેજ આ ત્રીજું પેજ આ ચોથું આ છેલ્લું પેજ તો ધારો કે આ પેજની આ લાઇનમાંથી એમસીક્યુ આવે છે તો આટલો ભાગ રેડ અલર્ટ આ લાઇનમાંથી આવે તો આટલો ભાગ રેડ અલર્ટ આ ભાગ રેડ અલર્ટ પછી આ ભાગ રેડ અલર્ટ એવી રીતના કેમિસ્ટ્રીના ટોટલ 300 પેજ અમારી પાસે એવા છે હવે તો નીકળી ગયા છે એટલા માટે હવે ટોટલ 200 જેવા પેજ છે જેની પર રેડ અલર્ટ મારેલા છે અને આ રેડ અલર્ટમાંથી જ એમસીક્યુ પૂછાય છે એવરી યર ઓકે તો જો તમે લોકો એની અંદર જોડાવા માગતા હોય તો તમે અભી હાલ જે હું નંબર ફ્લેશ કરું છું ત્યાં અમારી સાથે ક્લાસની અંદર જોડાઈ શકો છો 9580252890 આ નંબર ઉપર જોડાઈ જાઓ અને તમે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ માટે ક્લાસ જોઈન કરી શકો છો બરાબર અને જેની ફીસ ખૂબ જ ઓછી છે પર મંથ ઓનલી 500 ફીસ બહુ વધારે અમે ફીસ નહીં લેતા ભાઈ કમાવા નહીં બેઠા બરાબર કેટલી છે ફીસ ઓનલી 500 ફીસની અંદર તમને આટલું બધું કરાવીએ છીએ ક્વેશ્ચન્સ કરાવીએ છીએ બે માર્ક્સના ફિઝિક્સમાં ક્વેશ્ચન કરાવીએ છીએ ગુજરાતની જેટલી પણ શાળાઓ છે એ બધી શાળાઓના પેપર સોલ્વ કરાવીએ છીએ બે માર્ક્સની અંદર આખી લિસ્ટ એમસીક્યુ અલગ અલગ સ્કૂલોના સોલ્વ કરાવીએ છીએ પ્લસ અમે જે અમારા મોસ્ટ વોન્ટેડ મતલબ 400 એમસીક્યુ છે એ અમને સારી રીતના કરાવીશું તો તમે આના
નંબર પર ફ્લેશ થઈ જાય અને ત્યાં તમે 500 ક્લાસ જોઈન કરી શકો છો પર મંથ. 500 ઇઝ નોટ અ બિગ ડીલ ફોર યુ, પણ તમને શીખવા બહુ મળશે, તમને એનાલિસિસ ખબર પડશે કે કઈ રીતના આ બધું થાય છે. એકદમ આ મગજની ઘણી બધી જે નસો હોય ને એ ખુલીને બહાર આવી જશે અને એકદમ સીધી રેખાઓ તમને દેખાશે કે હા બોસ, હવે મને કંઈક ખબર પડે છે કે આવી રીતના પેપર બનશે, આવી રીતના મને તૈયારી કરવાની છે. મતલબ એ ક્લિયર વે તમને દેખાશે. ઓકે, સો તમારી સ્કૂલની અંદર ને ટ્યુશન્સની અંદર 5-5, 10-10 હજાર નાખીને ફેલ થવા કરતાં એજ્યુકેટિવની અંદર ગેરંટી સાથે તમે આ કોર્સ જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ.